बाळको प्रश्न 6 સુધી જોયો તો હવે પ્રશ્ન 7 વિચારો અને લખો જવાબ પહેલો છે એના તમારે વિચારો અને લખો એમાં પ્રશ્ન 1 શું છે તો જુઓ પ્રશ્ન 1 સરદાર સરોવરથી શા ફાયદા થશે તો સરદાર સરોવરથી આ ફાયદા થશે સરદાર સરોવરથી આ ફાયદા થશે 1 સરદાર સરોવરથી 1450 એટલે કે 1450 મેગાવોટ જેટલી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે કરી શકાશે રમણ કેટલી 1450 મેગાવોટ જેમ પાણીને લીટરમાં વજનદાર વજન કરો હોય તો 1 કિલોગ્રામ ગ્રામમાં એવી જ રીતે વીજળીને મેગાવોટ ના માપથી મંપાય છે બરાબર પછી બીજું છે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે ત્રીજું લગભગ 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે લગભગ 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે બરાબર જુઓ કિલોમીટર મીટરની જેમ જમીનની હેક્ટરમાં પણ મંપાય છે તો 19 લાખ હેક્ટર બહુ બધા તમે વીઘાને બધું સમ ખબર હશે તમને તમારા ખેતીવાડી હશે તો વીઘા કેટલા વીઘા જમીન હતે એવી ખબર તો કેટલા વીઘા થતા હશે ત્યારે 1 હેક્ટર થાય એવા 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે બરાબર પ્રશ્ન 2 નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે તો જવાબ લખો નર્મદાના પાણી ગુજરાતના લોકોને નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે જીવનની અન્ય જરૂરિયાતો માટે જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ ઉપયોગી છે નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ લોકોની પાણીની તકલીફ દૂર કરશે તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે પ્રશ્ન 8 ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો તો પહેલો ઉદાહરણમાં આપ્યું છે નર્મદ તો નર્મદા નર્મ તો નર્મદા અને આનંદ આપનારી એવું એનું થાય છે બરાબર તો એવી જ રીતે સુખ તો સુખદા સુખ આપનારી બીજું વર તો વરદા વરદાન આપનારી ત્રીજું શુભ તો શુભદા શુભ આપનારી ચોથું
हर्ष हर्षदान आनंद आपनारी। लखाई गयु बाळ मित्रों। हवे प्रश्न नौ, नीचेना शब्दना वाक्य प्रयोग करो। नीचेना शब्दना वाक्य प्रयोग करो। पहलो लीलोत्री, एनु वाक्य आवशे चौमासामा धरती पर लीलोत्री उगी निकले छे। परिवार चौमासामा धरती पर लीलोत्री उगी निकले छे।